વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અનેક ગામોના નદી પર બનાવવામાં આવેલા ચેક ડેમો ચોમાસાની સિઝનમાં ધોવાઈ જતા ચેક ડેમ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર ફૂલીને બહાર આવ્યો છે. જ્યારે ચેક ડેમ ધોવાઈ જતા અનેક ગામોના ખેડૂતોને ખેતીના પાણી મેળવવામાં પણ મુશ્કેલી ઉભી થશે. આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા એવા કપરાડા તાલુકાના રોહિયાણ તલાક ગામની કોલક નદી પર 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલ ચેક ડેમ ચોમાસાની સિઝનમાં ધોવાઈ જતા 10 જેટલા ગામોના ખેડૂતોને ખેતીના પાકથી વંચિત રહેવું પડશે. જ્યારે માત્ર 2 વર્ષમાં જ કરોડો ખર્ચે બનાવવામાં આવેલ ચેક ડેમ ધોવાઈ જતા ચેક ડેમ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. મારું નામ જયેન્દ્ર લક્ષ્મણ ગાવિત, કપરાડા તાલુકા, સામાજિક કાર્યકર્તા. મારા અત્યારે જે રોહિયાળ ગામ અને માનીની અંદર છેલ્લા 10 વર્ષ પહેલાં પાર્લેજીવાળાએ કરોડોનો જે ચેકડેમ બનાવેલો છે એ બનાવેલો અને 2 વર્ષ પહેલાં આખો વરસાદથી ધોવાઈ ગયેલો. અત્યારે 2 વર્ષ પહેલાં જે બનાવ્યો એ 94 લાખમાં જે લેબર કોન્ટ્રાક્ટર લોકોએ આ જે ચેકડેમ બનાવ્યો અને 2 વર્ષમાં આખો ને આખો ધોવાઈ ગયો. અને આ ચેકડેમ ઉપરથી જે રોહિયાળ ગામના જે લોકો હતા એમને ખેતીવાડી માટે પિયત માટે બહુ ઘણો બધો ફાયદો થતો હતો. અને જો અત્યારે આ ચેકડેમ આખો ધોવાઈ ગયાનો કારણ લેબર કોન્ટ્રાક્ટે મટરલ હલકા ક્વોલિટીનું વાપરવાથી, તદઉપરાંત જે 94 લાખનો જે ચેકડેમ પ્રોજેક્ટ હતો બનાવવાનું એ ખોદીને કોરોક્ટરેટ કરીને બનાવેલું હોતે તો એ ધોવાણ થવાનો કોઈ પ્રશ્ન જ નહીં હતો. કારણ કે આ એકદમ આખો જ ધોવાઈ ગયો. આપણે આ વિડીયો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતનું આ કન્ડિશન છે. કેમ કે આના ઉપર લોકોની જીવન ધોરણ શાકભાજી લોકો સ્થાનિક લોકો કરતા હતા. કેમ કે મારે પણ મને રોહિયાળની બાજુમાં જ મનાલા ગામ અને સામાજિક કાર્યકર્તા તરીકે એવા દરેક કોન્ટ્રાક્ટ લોકોએ જે કૌભાંડ કરેલા એ અમે વિઝિટ કરીને અમે પ્રેક્ટિકલી આ લાઈવ આપણે જોઈ શક્યા છીએ. એવા તો હજારો ચેકડેમો કપરાડા તાલુકામાં લાખો કરોડોનું કૌભાંડ થઈ રહ્યું છે, છતાં પણ સરકારી તંત્ર અધિકારી જે જોગવાઈમાં આવે એક લેબર કોન્ટ્રાક્ટ લોકોને કંઈ પણ એક્શન લેતા નથી. એવા તો કેટલા મીડિયાઓ આવીને આવા ચેકડેમે ખરાબ થઈને જે કૌભાંડ થઈ છતાં પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. એનો મતલબ એ કે કોન્ટ્રાક્ટરો ને અધિકારી લોકો સાથે મેલીભગત થઈને કમિશનના એજન્ટ બનીને આ પ્રોજેક્ટ આવા સરકારના જે ગ્રાન્ટો છે એ લોકોને ફાયદો નહીં પણ એક્ઝામ્પલ બનીને પછી ધોવા જાય એનો કોઈ મતલબ નથી. તો અમારે સમગ્ર વલસાડ જિલ્લા તંત્ર અને કલેક્ટર અને ગુજરાત રાજ્ય મંત્રી લોકોને પણ બાંધકામ સમિતિને અમારા ગામ વતી એવું આહવાન છે અને એવી માંગણી છે કે આવા બધા ચેકડેમો વ્યવસ્થિત બને અને કેટલું બને અને વ્યવસ્થિત માલ વાપરે એનો પણ એક જોગવાઈ રાખે. કેમ કે હવે પછી કરોડોની સરકારની ગ્રાન્ટ જો બનીને 2 વર્ષમાં એને ખાક થઈ જાય તો એનો મતલબ કે સરકારનો દુરુપયોગ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ લોકો. તો એના ઉપર દરેક તંત્ર ધ્યાન રાખે અને હવે પછી આવો બનાવ ના બને એ દરેક હોદ્દાદાર બાંધકામ સમિતિ પણ એના ઉપર ધ્યાન રાખે જેથી કરીને સરકારના પૈસા એળે ના જાય અને સારી રીતે લોકોને એનો ફાયદો મળે અને જીવન ગુજારણ આરામથી કરી શકે એ અમારી માંગ છે. મારું નામ મુકેશભાઈ તંજભાઈ ગાવે. પહેલાં હું 5 વર્ષ સરપંચ કાયડા, અત્યારે એક કાર્યકર્તા તરીકે છું. સર, તમારે ત્યાં ગામમાં જે ચેકડેમ બનાવવામાં આવ્યો, ચેકડેમ ધોવાણ થવાનું કારણ? હવે પહેલાં ચેકડેમ બનાવ્યો આવ્યો તે પાર્લેજી મારફતે બનાવ્યા 10 વર્ષ પહેલાં. તે પછી સરકારશ્રીએ 94 લાખમાં ચેકડેમ બનાવ્યો અને તેમાં બીજી એજન્સીએ કામ કર્યું પણ આ વધુ વરસાદને કારણે ચેકડેમ ધોવાણ થયો છે અને આ ચેકડેમથી ઘણા લોકોને રોજગારી મળી શકે, ખેતીવાડી સારી સરસ રીતે થઈ શકે અને પોતાનું જીવન ગુજરાન જીવી શકે એ પરિસ્થિતિ છે. પણ અત્યારે એ ચેકડેમ ધોવાઈ ગયો છે તો સરકારશ્રી એના પર થોડું ધ્યાન આપીને એને રિપેર કરે એવી મારી આશા છે.